હેલો ફ્રેન્ડ, કેમ છો? મજામાં? હું ગોહિલ જીતેન્દ્ર, મારી યુટ્યુબ ચેનલ અપેક્ષા જ્ઞાનકીમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણે નવોદયના વિડીયોની અંદર જે સિરીઝ ચાલુ છે એની અંદર સંખ્યા જ્ઞાન 2 સમજી રહ્યા છે. આપણે સંખ્યા જ્ઞાન 2 ની અંદર 2 લેક્ચર આગળ જોયા, જેની અંદર વિષમ સંખ્યા વિષમ સંખ્યા જોઈ, ત્યાર પછી અવિભાજ્ય વિભાજ્ય જોઈ, બરાબર. તો આજે આપણે 2 ટોપિક છે એ જોડામૂળ સંખ્યા એટલે શું અને સહમૂળ સંખ્યા એટલે શું. મિત્રો, આ એક આપણા માટે નવો શબ્દ લાગે છે, ખાસ આપણે સમજી લઈએ એની વ્યાખ્યા શું કહેવા માંગે છે. જોડા મેળ સંખ્યા એટલે શું, ખાસ પેલા ઈ સમજી લઈએ, બરાબર. જે મૂળ સંખ્યા, જે મૂળ એટલે અવિભાજ્ય સંખ્યા હોય એની વાત થાય છે મિત્રો. જે અવિભાજ્ય સંખ્યાની જોડી હોય છે એ બંનેનો તફાવત કેટલો થાય છે? 2. ખાસ મિત્રો જો તફાવત એટલે બાદ બાકી, બરાબર. કોઈ પણ 2 સંખ્યા છે અવિભાજ્ય, એનો તફાવત જો 2 આવતો હોય તો આવી 2 તફાવત વાળી સંખ્યાની જોડીને શું કહેવાય છે? જોડા મૂળ સંખ્યા કહેવાય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે 5 અવિભાજ્ય સંખ્યા છે અને 3 પણ અવિભાજ્ય સંખ્યા છે, તો આ બંનેનો તફાવત જોઈએ, 5 અને 3 નો તફાવત કેટલો થશે? તો કે 2, બરાબર. તો આ જે જોડી છે એને શું કહેવાય? જોડા મૂળ. ખાસ મિત્રો યાદ રાખજો, જોડા મૂળ સંખ્યા કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે બીજું જે 5 અને 7, બરાબર. આ 5 આ 7 છે, 7 માંથી 5 આપણે કરીએ, બાદ બાકી કરશું એટલે તફાવત કીધું એટલે બાદ બાકી, તેનો જવાબ પણ કેટલો આવે છે? 2 આવે છે. જે સંખ્યા છે અવિભાજ્ય સંખ્યાને જ લેવાની, અહીંયા આપણે વિભાજ્ય સંખ્યાની વાત થતી નથી, બરાબર. એટલે 12 માંથી આપણે 9 એવી એ વસ્તુ નથી. 12 અને 9 છે એ તો વિભાજ્ય સંખ્યા છે, એની વાત કરો એટલે એ જવાબની વાત આમાં આવતી નથી, બરાબર. ખાસ મિત્રો અહીંયા નોંધવાની છે, કઈ વાત કરીએ છીએ આપણે? તો કે જોડા મૂળ સંખ્યા. તો આવી રીતે 1 થી 100 ની અંદર આપણે જોઈએ તો 13 છે અને 11, આ બંને સંખ્યાની બાદ બાકી કરશું તો કેટલી જવાનું છે? 2. ત્યાર પછી આપણે 19 અને 17 આવે છે, 19 અને 17 માંથી બાદ કરશું. આ બંને સંખ્યા કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે, મૂળ સંખ્યા છે, એની તફાવત કેટલો આવે છે? 2. તો આ બધી જોડીને શું કહેવાય છે? જોડા મૂળ. ત્યાર પછી આપણે જોઈએ 31 અને 29, આ પણ કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે. આ બંને સંખ્યાનો તફાવત કેટલો આવે છે? 2. ત્યાર પછી આપણે જોઈએ 43 અને 41, બરાબર. આમાં પણ 2 આવે છે. તો ટોટલ આપણે વાત કરીએ તો 1 થી 100, ખાસ મિત્રો યાદ રાખજો, 1 થી 100 સુધીની સંખ્યા છે એમાં જોડા મૂળ, ખાસ આપણે આ પ્રશ્ન નવોદયમાં પૂછાય, જોડા મૂળ સંખ્યા કેટલી આવે છે? ખાસ મિત્રો જોડા મૂળ સંખ્યા કેટલી આવે છે? એની 8 જોડી મળે. કેટલી જોડી મળે છે? આપણે 1 2 3 4 5 અને 6 તો મેં તમને કીધી. હવે તમારે હોમવર્ક ની અંદર જોડા મૂળ સંખ્યાની 1 થી 100 ની અંદર 2 જોડી બાકી છે, મેં અહીંયા લખી નથી, એ તમારે શોધવાની છે અને જાતે બનાવવાની છે. મેં તમને ટોટલ કહી દીધી કે 1 થી 100 ની અંદર જોડા મૂળ સંખ્યાની જોડ કેટલી આવે, તો ટોટલ 8 આવે છે, બરાબર. ત્યાર પછીની વાત કરીએ છીએ સહમૂળ સંખ્યા. ખાસ મિત્રો સહમૂળ સંખ્યા એટલે કે જે 2 સંખ્યા લઈએ મિત્રો, આમાં જો કોઈ પણ ની વાત કરીએ છીએ, કોઈ પણ સંખ્યા લઈ શકાય, વિભાજ્ય અવિભાજ્ય એની વાત બરાબર નથી. જે 2 સંખ્યાનો સામાન્ય વિભાજક, ખાસ મિત્રો સામાન્ય વિભાજક, બરાબર, એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ 1 હોય તો તે સંખ્યાઓને સહમૂળ સંખ્યા અથવા તો સાપેક્ષ, જો તમને સહમૂળ ન આપે અથવા સાપેક્ષ સંખ્યા લખે, આનું બીજું નામ છે સાપેક્ષ સંખ્યા. ખાસ મિત્રો સાપેક્ષ મૂળ, બરાબર, સાપેક્ષ મૂળ સંખ્યા કહેવામાં આવે છે. તો મિત્રો આના આપણે ઉદાહરણ જોઈએ, કઈ રીતે? કોઈ પણ 2 સંખ્યા લીધી, બરાબર, 8 અને 9, આ બંને સંખ્યા છે, આનો સામાન્ય વિભાજક કેટલો છે? સામાન્ય વિભાજક કેટલો હોવો જોઈએ? 1 જ હોવો જોઈએ, બરાબર. તો આ જે 8 અને 9 છે એના આપણે અવયવ પાડી આપણે જોઈએ, બરાબર. તો એનો અવયવ કેટલો છે? તો અહીંયા આપણે 8 ના અવયવ પાડીએ, 2 ચોક 8, 2 2 4, 2 1 2, એટલે 8 ના અવયવ કેટલા પડ્યા? તો 2 × 2 × 2. 9 ના અવયવ પાડીએ, 3 3 9, 3 1 3, તો કે 3 9 ના અવયવ કેટલા પડ્યા? 3 × 3, એટલે મિત્રો અહીંયા જોઈએ અહીંયા પણ 2 છે, અહીંયા 3 છે. તો આની અંદર એક એવી સંખ્યા, કોઈ પણ સંખ્યા ન હોય એટલે એક તો હંમેશા એનો શું હોય છે? ગુસા હોય છે. તો 8 અને 9 નો ગુસા પૂછવામાં આવે, બરાબર, ગુસા 1 આવે છે, એટલે કે સામાન્ય વિભાજક કેટલો છે? 1. તો આવી સંખ્યાની જોડીને શું કહેવાય છે? સહમૂળ સંખ્યાની જોડી કહેવામાં આવે છે. મિત્રો આપણે ઉદાહરણ બીજું પણ જોઈએ, દાખલા તરીકે 35 અને 36, બરાબર. આ 35 અને 36 ની વાત કરવામાં આવે તો આનો પણ સામાન્ય વિભાજક, બરાબર, સામાન્ય વિભાજક
એટલે ગુસાની વાત થાય છે, ખાસ યાદ રાખજો કેટલો આવે છે એક, તમે જાતે પણ કરી શકો છો. આ રીતે નવોદય ની અંદર ઘણી વખત પ્રશ્ન પૂછવામાં આવે, નીચે આપેલી સંખ્યાની જોડીમાંથી જોડામૂળ સંખ્યાની જોડી શોધી બતાવો, બરાબર. એની અંદર તમને અવિભાજ્ય સંખ્યા મૂકે, વિભાજ્ય મૂકશે, તમને ભૂલ કરાવવા. આપણે શું જોવાનું કે જે સંખ્યાની જોડીનો તફાવત કેટલો આવવો જોઈએ, બે, પણ કેવી સંખ્યા હોવી જોઈએ એ પણ ખાસ યાદ રાખવી કે એ મૂળ સંખ્યા એટલે અવિભાજ્ય સંખ્યા હોવી જોઈએ. દાખલા તરીકે તમને આ રીતે મૂકી દે કે ભાઈ 12 અને 10, તો 12 અને 10 માંથી પણ શું થાય છે, બાદ કરો એટલે તફાવત તો બે જ આવશે, પણ આને કહેવાય જોડામૂળ કહેવાય ને, કેમ કે 12 અને 10 કેવી સંખ્યા છે, વિભાજ્ય સંખ્યા છે, બરાબર, સંયુક્ત સંખ્યા છે, એટલે આને આપણે ધ્યાનમાં રાખવાની નથી. આવી ભૂલ આપણાથી ન થાય એની ખાસ તકેદારી આપણે રાખવાની છે, બરાબર. ત્યાર પછી એક ટોપિક છે, મુદ્દો છે, એ આપણે ક્લિયર કરી લઈએ એટલે સંખ્યા જ્ઞાન બી આપણું પૂરું થાય. મિત્રો, ઘણી એક્ઝામમાં પૂછાય છે, ઘણી વાર પૂછાય છે, કોઈ પણ સંખ્યા છે મિત્રો, એમ કહેવાય કે 0 થી 1 થી 100 સુધી, ખાસ મિત્રો 1 થી 100 સુધીમાં, બરાબર, 0 અને 9, 0 થી 9 અંક સુધીની સંખ્યા બને ઉપયોગ થાય છે. ખાસ મિત્રો યાદ રાખજો, કોઈ પણ સંખ્યા બનશે 1 થી 100 સુધીની સંખ્યા જે આપણે બને છે એની અંદર 0 થી 9 અંકનો ઉપયોગ થાય છે. તો આવો પ્રશ્ન પૂછાય કે 0 અંકનો ઉપયોગ, 0 અંકનો ઉપયોગ 1 થી 100 માં કેટલી વાર થાય. ખાસ મિત્રો આ 0 અંક છે, બરાબર, દાખલા તરીકે 10, બરાબર, પછી 20, 30, 40, 50, 60, 70, 80, 90 અને 100. તો મિત્રો અહીં ગણી લ્યો, 0 અંકનો ઉપયોગ 1 થી 100 ની અંદર કેટલી વાર થયો. તો 0 અંક જોઈએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, એટલે 0 અંક કેટલી વાર આવે છે, 11 વાર આવે છે, બરાબર. ત્યાર પછી આવો પૂછાય કે 2 અંકનો ઉપયોગ 1 થી 100 માં કેટલી વાર થાય છે. મિત્રો આ દાખલા ઘણી વખત આ રીતના પ્રશ્ન બને, આની અંદર 0 થી 9 છે માં ઘણી વાર પૂછાય છે. આનું પણ આપણે જોઈ લઈએ, સૌપ્રથમ 2 ની 1 થી 10 માં 2, પછી આવશે 12, પછી આવશે ખાસ મિત્રો જોજો 21, પછી 22, પછી અહીંયા 21, 22, 23, 24, 25, 26, 27, 28 અને 29. ત્યાર પછી આપણે જોઈએ 32 ની લાઈનમાં આવશે, 42 ની લાઈનમાં, પછી 52 ની લાઈનમાં બે આવશે, 62 માં આવશે, 72, 82 અને 92. તો ખાસ આપણે નોંધી લઈએ બાળકો કે 2 અંક છે 1 થી 100 ની અંદર કેટલી વાર ઉપયોગમાં લેવાયો. તો ભાઈ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 કેટલી વાર આવે છે, 20. જો મિત્રો ખાસ આ જ દાખલાને એમ પૂછવામાં આવે કે 3 અંકનો ઉપયોગ કેટલી વાર કરવામાં આવ્યો, તો પણ 3 એ 20 જ આવશે. 4 અંક પૂછે મિત્રો ખાસ પ્રશ્નમાં, બદલાવી નાખે, એ પણ 20, બરાબર. દરેક અંક 1 થી 100 ની અંદર કેટલી વખત છે, તો કે 2 થી શરૂ કરવાના, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9, આ બધા જ અંક છે મિત્રો, એ દરેક અંક કેટલી વાર, 20 20 વાર જ આવશે, બરાબર. બધાનો જવાબ કેટલો આવશે, 20. મેં તમને એક ઉદાહરણ ખાલી બેનું જ કરાયું, 3 નું આપણે આ રીતે તમે સાથે કરો તો તમને ખ્યાલ આવી જશે. પણ ખાસ એક એ વસ્તુ નોંધવાની છે કે 1 અંકનો ઉપયોગ, 1 અંકનો ઉપયોગ, બરાબર, 1 થી 100 માં કેટલી વાર થાય છે, આ તમારે મને હોમવર્કમાં કહેવાનું, બરાબર. 1 અંકનો ઉપયોગ છે 1 થી 100 ની અંદર કેટલી વાર આવે છે, બરાબર. તો આ તમારે મને હોમવર્ક આપું છું, બરાબર, ખાસ તમે નોંધી લેજો, બરાબર. આને આધારે કેવા દાખલા પૂછાય એ આપણે સમજી લઈએ, બરાબર. આપણને ખ્યાલ છે 1 થી 100 ની અંદર કેટલી વખત આવે 4 અંક,
આપણને ખ્યાલ છે ચાર અંક કેટલી વાર આવશે? તો કે ભાઈ 20 વાર. કેટલી વાર આવે છે? 20 વાર આવે છે. આપણે આગળ જ જોયું પાંચ અંક પૂછ્યો હોય તો પાંચે 20 વાર આવે, છ પણ 20 વાર, તો એક થી સુમા 20 વાર. પછી ગણી લો 101, 102, 103, 104 અને 105. બરાબર, આની અંદર પાંચ અંક આવ્યો છે તો કે હા પાંચ અંક, ચાર અંક આવ્યો છે તો કે હા. કેટલી વાર? એક વાર આવ્યો. 20 વત્તા 1 એટલે જવાબ આવશે 21 વાર આવે છે. મિત્રો આ રીતે તમને દાખલા પૂછાય. બરાબર, સંખ્યા બદલી નાખે, ખાસ મિત્રો યાદ રાખજો, એમ કરી નાખે કે 10 થી 110 વચ્ચે. બરાબર, પાંચ અંક કેટલી વાર આવે? બરાબર, આ રીતે પણ પૂછી શકે છે. બરાબર, તો તમારે આવા દાખલા જાતે બનાવો, જાતે કરો, તો એકદમ આપણે કરેલું કાર્ય છે, આપણે ક્યારેય ભૂલશું નહીં. એટલે મિત્રો ખાસ તમને અહીંયા જેટલા ઉદાહરણ કરું છું એ તમે નોટબુકમાં તો કરજો, પણ વધારે ઉદાહરણ જાતે બનાવો તો તમને એ વસ્તુની જે સંકલ્પના છે, જે આપણે ઉદાહરણ કરશું એના આધારે જે દાખલા છે એ ક્લાસ નવોદયમાં પૂછાઈ જાય તો તમને એ આવડી જાય અને તમે મેરિટમાં આવો. મારો એક જ ઉદ્દેશ્ય છે કે બાળ મિત્રો તમે બધા જ મહેનત કરી અને નવોદયની જે એક્ઝામ છે એમાં મેરિટમાં આવો. તો મિત્રો આ રીતે આપણે સંખ્યા જ્ઞાન 2 છે એને આપણે પૂર્ણ કરીએ છીએ. બરાબર, અને એક હજુ દાખલો ખાસ એવી રીતે પૂછાય કે 1 થી 100 સુધી હોય એમાં સમ સંખ્યાઓ કેટલી આવે? બરાબર, 1 થી 100 સુધીની અંદર સમ સંખ્યા કેટલી આવે? 1 થી 20 સુધીની પૂછી નાખે. તો આ રીતે આપણે પ્રયત્ન કરવાનો. આપણે એક ઉદાહરણ તમને હજુ અહીંયા કરાવી લઈએ. બરાબર, ખાસ મિત્રો જોઈએ 1 થી 20 સુધીની વાત કરવામાં આવે, 1 થી 20 સુધીની અંદર એમ પૂછે એકી સંખ્યાનો સરવાળો કેટલો થાય? બરાબર, 1 થી 20 સુધીના અંકોની વાત કરવામાં આવે એમ એકી કેટલા છે? તો 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17 અને 19. મિત્રો ખાસ યાદ રાખજો આ બધાનું હું કીધું 1 થી 20 સુધીના અંકોમાં એકી સંખ્યાનો સરવાળો, એકી અંક કેટલા છે તો કેટલા, આ બધાનો આપણે શું કરવાનો સરવાળો? જવાબ આવશે 100. તમે જાતે કરજો. બરાબર, આ રીતે તમે સરવાળો કરો તો 100 જ આવશે. મિત્રો આ દાખલો છે એ નવોદયમાં પૂછાયેલો છે. બરાબર, તો આવા જાતે પ્રયત્ન કરજો, એકદમ સરળ છે. ગણિત આપણા માટે અઘરું ન હોવું જોઈએ. બરાબર, ચાલો હવે આપણે આજે રજા લઈએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગલા જે સંખ્યા જ્ઞાન પૂરું થયા છે એના પછીનો જે ચેપ્ટર છે એને સમજવા પ્રયત્ન કરશું. થેન્ક યુ મિત્રો, આભાર. મારા વિડીયો જો ગમે તો શેર કરવાનું ભૂલવાનું નહીં. આભાર, થેન્ક યુ.